હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે લોકો ઠીક હો, કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના થઈ ગયા છે 10:30 અને મોર્નિંગ થઈ છે બહુ મસ્ત બ્યુટીફુલ સનલાઇટની સાથે. અને ભાઈ હવે બે દિવસ એવું થાય છે કે અમદાવાદ રાજકોટમાં બધે વરસાદ પડ્યો તો અહીંયા સુરતમાં ઠંડીનું પ્રમાણ થોડુંક વધવા લાગ્યું, ને આ ઠંડી એવી હતી કે ઠાર પડે છે અને પવન બહુ ઝાઝો ફૂંકાય છે, તો એના કારણે બધાની થોડી થોડી તબિયત ડાઉન થવા લાગી. મને કાલ સાંજે એવું જ હતું કે મારી તબિયત પણ બગડી જશે, પણ મારી તબિયતને કાંઈ થયું નહીં. અને કાલ તો રવિવાર, તો રવિવારના દિવસે હું વ્લોગ બહુ ઓછો શૂટ કરી ગયો, કારણ કે સવારે પણ જમવા જવાનું હતું ને સાંજે પણ જમવા જવાનું હતું. થોડો ઘણો વ્લોગ શૂટ કર્યો છે એવું લાગશે, તો એન્ડમાં બતાવી દઈએ. બાકી આપણે આ સોમવારનો નવો વ્લોગ જોશું. અને હજી એક વ્લોગ કાલે પણ અપલોડ કરવાનું ભૂલી ગયો હતો, કારણ કે કાલે લગ્નમાં વયા ગયા હતા, તો અપલોડ કરવાનું પણ રહી ગયું હતું. તો પાણીપુરી ચેલેન્જનો વિડીયો આજ સાંજ સુધીમાં 8 વાગ્યામાં આવી જશે. નહીં જોયો હોય તો જોઈ આવજો. જ્યાં સુધીમાં આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તો એ વિડીયો આવી જ ગયો હશે, તો જોઈ આવજો, તમને બહુ મજા આવશે. અને ચાલો હવે આપણે સવારમાં પહેલા સોનલને મળી લઈ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આ બાજુ આપણી ચા ઉકળી રહી છે ને, આ બાજુ એનું દૂધ બનાવી રહી છે. પ્રોટીન નાખ્યો કે નહીં? નાખી દીધો. તો આજે શું છે બતાવો. હમણાં હવે પાછી હોળી આવી જાય એટલે ક મૂર્તા જેવું થઈ જાય, પણ આ વર્ષે તો કઈ ક મૂર્તા જેવું હતું નહીં. બહુ બધા લગ્ન હતા અને હવે લગ્ન ઓલમોસ્ટ થોડા થોડા ઓછા થઈ જાય એવું લાગે છે. જોઈએ છે. અને આ બાજુ ચા ઉકળી રહી છે ને. બોલો બીજું. શરદી થઈ ગઈ? શરદી થઈ ગઈ. સારી થઈ ગઈ કે નહીં? થાતી આવે છે. અગર દવા લેવા જ આવી જોઈ જશે એવું છે. તો આ બાજુ જો એનું દૂધ બની રહ્યું છે ને, આપણી ચા ઉકળી રહી છે. ચા ઉકળે એટલે આપણે નાસ્તો કરી લેવું. અને ચાલો, મમ્મી ક્યાં છે? મમ્મી એનો પટારો ખોલીને બેઠા છે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આ બાજુ જો નાસ્તામાં આપણે લઈ લીધી છે ફાફડી ને ચા. તો ચાલો બધા નાસ્તો થઈ ગયો છે ને, અહીંયા બપોરનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. તો પૂછી લઈ શું બપોરે જમવામાં બનાવવાનું છે તો બતા દીજે, કે દોપહર મેં ખાને મેં ક્યાં બનાવના હે. તો બપોરના જમવામાં બનવાની છે દાળ ઢોકળી. દાળ ઢોકળી માટે આ બાજુ જો દાણા ગરમ કરવા મૂકી દીધા છે અને કુકર મૂકી દીધું. કુકરમાં શું નાખવાનું? દાળ ઢોકળી યાર મેં ઢોકળીમાં ભાતે નાખીને થોડા ખાઈ છી, એટલે આ બાજુ કુકરમાં દાળ અને ભાત મૂકી દીધા છે અને ઢોકળી બનાવવાની બાકી છે. તો આજે તો દાળ ઢોકળી ખાવામાં આવશે ને, હવે રોહિત એનો નાસ્તો કરશે પછી એને મળવી. તો નાસ્તો થઈ ગયો છે ને, અહીંયા બપોરનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. તો પૂછી લઈ શું બપોરે જમવામાં બનાવવાનું છે તો બતા દીજે, કે દોપહર મેં ખાને મેં ક્યાં બનાવના હે. તો બપોરના જમવામાં બનવાની છે દાળ ઢોકળી. દાળ ઢોકળી માટે આ બાજુ જો દાણા ગરમ કરવા મૂકી દીધા છે અને કુકર મૂકી દીધું. કુકરમાં શું નાખવાનું? આ દાળ ઢોકળી યાર મેં ઢોકળીમાં ભાતે નાખીને થોડા ખાઈ છી, એટલે આ બાજુ કુકરમાં દાળ અને ભાત મૂકી દીધા છે અને ઢોકળી બનાવવાની બાકી છે. તો આજે તો દાળ ઢોકળી ખાવામાં આવશે ને, હવે રોહિત એનો નાસ્તો કરશે પછી એને મળવી. જો નાસ્તો, રોહિતનો નાસ્તો થઈ ગયો છે ને. રોહિત પેપર વાંચે તો ચાલો એને પૂછી લઈએ કે આજના ન્યૂઝમાં શું આવ્યું છે. પહેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજના ન્યૂઝમાં શું આવ્યું છે? ન્યૂઝમાં તો આ વાતાવરણ પલટો થયો ને એનું. હા, વાતાવરણ બહુ ચેન્જીસ થઈ ગયું છે એનું જ છે. સવારમાં જેમ મેં બતાવ્યું એમ. બીજું, વાતાવરણ પલટો થયો ત્યારે અમુક જગ્યાએ હીટવેવ થાય, અમુક જગ્યાએ વાવાઝોડું વરસાદ આવશે, ઘણી જગ્યાએ ગરમી થાય, ઘણી જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં બરફ પડ્યો. મને એવું લાગે જમ્મુ કાશ્મીરમાં બરફ પડ્યો હશે ને, એટલે જ અહીંયા ઠંડો પવન વાતો હશે. શું કેવું? અને આ બાજુ જોવો, સુરતમાં એક ગાડી ડ્રાઈવરનો હેન્ડલનો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી ડુમસ રોડ ઉપર. તો શું છે બીજી ન્યૂઝમાં? અત્યારે ઝાઝુ તો અંબાણીનું જ હાલે છે. જ્યાં તમે ઊભા રહો, જ્યાં ઊભા હો. કાલ એક તારા ફોનમાં તો ઓલું બતાવતો હતો મને, એ શું આવ્યું હતું? અંબાણી ની વાત ન કરી કે અંબાણી એટલો ખર્ચો કર્યો છે ને, આમ કર્યો છે ને. આ બાજુ જોવો, બધી સેલિબ્રિટીઓ અંબાણી ને ત્યાં નાચગાન કરતી હોય એવા ફોટા છે બધા સેલિબ્રિટી ના. એને બીજું તો કઈ છે નહી આજના ન્યૂઝ માં. હા, જ્યાં લીસ્ટ જાહેર થવા મળ્યા છે કોણ ક્યાંથી ચૂંટણી લડવાનું છે ને એવું બધું.
તો ચાલો હવે આજથી આ હતી આજની ન્યૂઝ. અને ચાલો હવે આ બાજુ સોનલ શું કરે છે જોઈ લઈ. તો જોઈ લો આ બાજુ સોનલ શિવપુરાણ વાંચવા બેસી ગઈ છે. શિવપુરાણ છે કે તો આ ગર્ભ અવસ્થામાં કેટલા દિવસ વાંચવાની હોય? આજે લખીને જવાનું છે, ગુરુવારે તો કલાક જ કઈ નઈ. તમે કન્ટિન્યુ વાંચો તો આ બાજુ વાંચવાનું ચાલુ છે. હવે આપણે થોડું ઘણું સવારનું કામ કરીશું ઓફિસ નું એવું, પછી અત્યારે ઓફિસે જ આવવાનું છે. પછી બપોરે આવીને ત્યારે તમને મળાવીશું બધાને, મમ્મીને પપ્પાને. મમ્મી ગયા હતા કે બહાર, તો ચાલો હવે મળીશું. તૈયાર છે બપોરના એક, અને આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે. જમવામાં બનાવી છે દાળ ઢોકળી, તો ચાલો બધા દાળ ઢોકળી ખાવાના. આ બાજુ ખાવાનું ચાલુ છે, અડધા લોકોનું પૂરું થવા એવું છે. અને જો દાળ ઢોકળીની અંદર ભાત નાખીને ખાવાની મજા બહુ અલગ આવે છે. તો આ બાજુ બધા ખાય છે. મમ્મી સવારમાં ક્યાં ગયા તમે? ઓનલાઈન હતું, ઓનલાઈન જોઈન કર્યું હતું ઝૂમ માં. કેમ તો ઓનલાઈન ક્લાસીસ હતો, પણ ઝૂમ મીટિંગ માં કઈ જોઈન થયું નહીં એમને. તો કાંઈ નહીં, હાલો આ બાજુ હવે ચા બનશે, ત્યાં આપણે સમરની પહેલી ટેટી ખાઈ લઈ. તો ટેટી આવી ગઈ છે. કેટલાનો શું ભાવ છે મમ્મી ટેટીનો? 50 રૂપિયાની કિલો. કચ્છની છે કે અહીંની છે? એવું કાંઈ નથી કીધું ને. આ બાજુ જો મમ્મી કપડાંને ઘડી કરવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો આપણે એકાદી ટેટી સુધારીને ખાઈ. પણ નાની બહુ છે આ મમ્મી. તો હવે હજી ટેટીની મીઠી છે, આવું સાખી હતી ત્યાં તમે. તો ચાલો મમ્મી એમ કહે છે કે મીઠી છે, આપણે સાચી જોઈ કેવી છે. ટેટી સુધારીને ખાઈ લીધી. ટેટી એટલી બધી મીઠી નહોતી મમ્મી જેટલું કહેતા હતા એટલી. તો હવે આપણે થોડીક ચા ને ફાફડી ખાઈ લઈને. આ બાજુ રોહિતભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. ને એ એમ કહે છે અંબાણી ને એના લગ્નની તો હજી બહુ વાર છે, આ ખાલી પ્રીવેડિંગ હતું. ક્યાંથી લગ્ન છે? તું કહેતો હતો ને કાકા જુલાઈમાં ને એમ. હા એવું છે, જુલાઈમાં કહેતો હતો ને. જુલાઈ મેં શાદી એસા સબ કુછ અભી કેમેરા સામને આયા હે ના તો બાત નહીં કર રહા હે. હા અત્યારે ખાલી પ્રી વેડિંગ. મમ્મી કો નહી, અરે પૂરે ગુજરાત કો માલુમ હે પૂરા શેડ્યુલ. સિર્ફ અમકો તો આપડે તો ખાલી શેડ્યુલ જ યાદ રાખવાનું છે, જોવાનું નથી. બાકી બધાને ખબર છે કે અંબાણી પરિવારમાં હું હાલે છે નહીં. બસો વાળી ન હોય મમ્મી, એવું ન હોય. તમે તમારી પાસે ડિઝાઇનર પૈસા પડવી લે સમજ્યા. બાકી કોટી તો હોય જ હોય, એમાં કઈ અલગ તો આવે નહી. આપણે રેમ એ લોકો રેમન માંથી લઈને આપણે બીજાથી લઈએ એટલો ખરાબ હોય. તો ચાલો ભાઈ બહુ વાત નહીં કરી અંબાણીની, કારણ કે બધે બોડિયા મારી દીધા. ક્યાં બોડિયા મારી દીધા? દુકાને બધે કે અહીંયા આવીને અંબાણીની વાત કરવી નહીં. તો ચા નાસ્તો કરી લઈ ગયા છે સાત ને. આ બાજુ જો મમ્મી માર્કેટથી આવી ગયા છે. તો શું શું લઈને આવ્યા છો મમ્મી? મમ્મી માર્કેટમાંથી આખી માર્કેટ લઈને આવ્યો ને એવું લાગે છે આમ તમે. હા એવું છે. તો માર્કેટમાંથી જો બટેકી લેવા છે, બટાકા ભૂંગળા થાય એવી. અને કરવાના છે ક્યારે? તો ટાઈમ મળશે તે બટેકા ભૂંગળા કરીશું. જો નાની નાની મસ્ત બટેકી આવી ગઈ છે, કાંદા લઈને આવ્યા છે. અને સીબડા તો આ પાકલ આપને ભાવે નહીં, કુણી કાકડી હોય તો આથણું કરવાનું છે. બે સીબડાનું ખાલી, બે ગાજરનું અને બે સીબડાનું આથણું કરવામાં આવશે. આ કોઈ ખાતું નથી. સોનલ અને મમ્મી બે ખાઈ છે. અને આ બાજુ જોવો બીટે આવી ગયું છે. બીટ જોવો તમને બતાવી દો. ઘણા લોકોએ હજી બીટ જોયું ન હોય, ખાધું હોય મમ્મી પણ જોયું ન હોય સુધારીને. તો આ બાજુ કોબી દૂધી. તો શું બનાવવાનું છે? થેપલા બનાવવાના છે. તો આજે સોનલને હળહળ થઈ ગયું છે એટલે સણાના લોટના પુડલા બનાવવાના છે આપણે. તો હા મને તો રોઈ જ હોય, પણ સોનલને આ થઈ ગયું છે એટલે. અને આ બાજુ જો ભીંડી અને મરચા લઈને આવી ગયા છે. તો ચાલો હવે આપણે તૈયારી કરશે હમણાં થોડીક વારમાં સેણાના લોટના પુડલા બનાવવાની.
આપણે હિન્દીમાં તો કેટલી વાર બતાવી દીધું છે કઈ રીતના બનાવવાનું છે, આ વખતે તમને ગુજરાતીમાં બતાવી કે પુડલા અમારા શેણાના લોટના કેમ બને છે. અને શેણાના લોટના પુડલા મોસ્ટ ઓફલી અમારા ઘરે ત્યારે જ બને છે જ્યારે કોઈ લોકો બીમાર પડ્યું હોય, શરદી થઈ હોય. એવું કહેવામાં આવે છે કે શેણાના લોટમાં પ્રોટીન બહુ હોય છે, એટલે શેણાના પુડલામાં લસણ બસણ નાખી જોરદાર પુડલા બનાવવામાં આવશે. અને અમે ટાઈટ છે એટલે વાંધો નહીં આવે. હા, મમ્મી એના પપ્પા બે હોય ને તે શેણાના લોટના પુડલા કરી નાખે. તો ચાલો હવે તમને બતાવશું જયારે પુડલાનો ડોયો શું કહેવાય રાબડું બનાવે ને ત્યારે કઈ રીતના અમે બનાવી હતી. વસ્તુ કટિંગ થઈ ગઈ છે ને બધી વસ્તુ મમ્મીએ તૈયાર કરી લીધી છે. તો ચાલો મમ્મીને પૂછવી છે કે પુડલા બનાવવા માટે શું શું વસ્તુ હોય. તો કયો પુડલા બનાવવા માટે? લીલું લસણ લઈ લીધું છે. ધાણા કાંદા અંદર નાખે છે, પછી ચણા લોટ ને અજમા. તો ચાલો હવે ચણા નો લોટ નાખવામાં આવશે ને એની પછી અજમા ને ક્રશ કરી નાખવાના આખા. તો જો અત્યારે એટલું નાખ્યું છે ને હવે આની અંદર શેણાનો લોટ અને અજમા. તો જો અજમા ગરમ હોય ને મમ્મી, તો અજમા હા થોડાક નાખીએ એટલે વાંધો ન આવે. તો આ બાજુ જો અજમાએ નાખી દે, આ રીતના ક્રશ કરીને નાખી દેવાના છે તમારે. અજમા નાખી દીધા છે ને હવે મમ્મી શેણાનો લોટ નાખે છે. તો મમ્મી શેણાનો લોટ કેટલો લેવાનો હોય? એક મુઠ્ઠીમાં એક પૂટલું બને? હા, બે બને. તો મમ્મી જો ગણતા હતા ને એટલે બોલ્યા ને, મમ્મી એક બે મુઠ્ઠી વધારે વહી ગઈ હોય ને તો પછી વધારે થઈ જાય. હા, આપડે તો આ પુડલા ગમે એટલા હારા બને પણ આપડથી તો બે જ પુડલા ખૂટે. તમારથી કેટલા ખૂટી જાય? બે જ ખૂટે. તારથી કેટલા ખૂટે? આ બાજુ જોવો પેપર ને શું કરવાનું? એવું છે. તો ચાલો લોટ લઈ લીધો છે ને હવે આની અંદર થોડુંક મીઠું અને બીજું ચટણી ચટણી નાખવામાં આવશે ને જે પાણી નાખવામાં આવશે. મીઠું ચટણી તો તમારા હિસાબથી જ નાખવાનું હોય, કારણ કે કોકને તીખું વધારે ગમતું, થોડુંક કોકને ખરવડું ગમતું હોય. જે રીતના તમારા ઘરમાં તમે યુઝ કરતા હોય એ રીતના નાખવાનું હોય. લોટમાં પાણી જાય છે તો કેટલું પાણી નાખવાનું? હાવ રાબડ જેવું કરવાનું છે પણ હજી થોડુંક જ પાણી નાખ્યું. શું કરવા? જોતા પૂરતું નાખતા જાય, વધારે થઈ જાય તો વધારે ઢીલું થઈ જાય. તો જો હવે આમાં પાણી જાય ને મિક્સ થઈ જાય ને એટલે તમને બતાવું કઈ રીતના લોટ તૈયાર થાય છે. જો અમારો પુડલાનું બેટર રેડી થઈ ગયું છે ને એમાં મમ્મીએ મીઠું નાખી દીધું છે ને હવે ચટણી નાખવાની છે. અમે તો અમારા માપ અનુસાર જ ચટણી મીઠું નાખ્યું છે ને ચટણી અમે અમારા માપ અનુસાર નાખશું. મરચી નાખી શકે નહીં મમ્મી? નથી નાખી, ચટણી જ નાખવી. મરચી નાખી હોત ને કોક કોક મરચી તીખી આવે ને તો ખાવાની મજા આવે, પણ સોનલ ને મમ્મી એટલું બધું તીખું ખાઈ નથી શકતા. તો જુઓ એટલી ચટણી નાખી દીધી છે. હવે બેટર મિક્સ કરીને હવે પુડલા બનાવવાનું ચાલુ કરી દેવું. તો હવે હિંગ નાખવાની થોડીક, તો જો થોડીક હિંગે નાખી દીધી છે ને હવે થોડીક હળદર નાખી દે એટલે થોડાક પીળા બને. તો જો હળદર બે ચમચી, એક ચમચી હિંગ અને બે ત્રણ ચમચી અમે ધાણા જીરું નાખ્યું છે અને ચટણી નાખી છે. તો હવે ચાલો બેટર રેડી થઈ ગયું છે મિક્સ કરીને હવે અમે પુડલા બનાવશું ને ત્યારે હું તમને બતાવીશ કેવા પુડલા બને. એ પુડલા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને એક પુડલું રેડી થઈ ગયું છે ને હવે બીજું પુડલું બનાવે છે. તો પેનમાં આ રીતના તમારે પહેલાં તેલ લગાવી દેવાનું છે ને પછી આ જે તમારું બેટર રેડી છે એને આમાં પેનમાં નાખવાનું છે. જુઓ આ રીતના પુડલા રેડી થાય, બે ડોયા નાખો એટલે અવડું મોટું પુડલું બની જાય. આ એક પુડલું બની ગયું છે તો આપણે છાંકી લઈએ કેવું બન્યું છે. પુડલું તો જોરદાર જ બન્યું છે. તો જો આ હતી અમારી પુડલાની રેસીપી. હવે અમે બધા પુડલા તો એકારે નહીં બનાવી, કારણ કે પુડલામાં એવું હોય ગરમા ગરમ પુડલા ખાવાની તમને મજા આવે એટલે એક બે જેમ બનતા જાય એમ બધાને એક પછી વારા પરથી વારા બેસાડતા જાઉં. અને આ બાજુ હવે સોનલે શું બનાવવાનું છે? આનું ઓલું અથાણું કરવાનું છે એટલે જો ગાજરની સ્કીન કાપી નાખી છે. હા, રાય વાળી કરવાની, પેલા હુકાવી જ દેવી પડશે ને. કેટલા દી હુકાવી દેવી પડે? આખી રાત મીઠામાં પલાળી રાખશું, સવારે હુકાવશું એટલે તમને અપડેટ દેતા જાવું કે કેવું અથાણું અમારું બને છે. હાલો હવે બધા લોકોને અમારે જમવા બેસી જવું છે.
આ બાજુ તો પપ્પા આવી ગયા છે, પેલા બે પુટલા પપ્પા ઉપર ટ્રાય કરવામાં આવશે, તમારા ઉપર ટ્રાય કરવાના છે પપ્પા. હા એ તો રેડી છે, આ તો હું એમ કહું છું પપ્પા શું કે છે એમ. તો જો પુટલા કોણ મારે મારે શું કરવું, તો આ પુડલું રેડી થઈ ગયું છે અને ચાલો હવે અમે લોકો જમવા બેસી જઈએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે, તમને જો આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો પહેલા કરી દેજો. કાલે પાછા મળીશું 8 વાગે એક નવા વિડીયો સાથે, જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો જોઈને એન્જોય કરો. બાય.